વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ સિન્નેર કેજી વિષય આલ્ફાબેટ કેપિટલ્સ મોલ લેટર્સ એન્ડ નંબર્સ તો બાળકો આપણે આજે અંગ્રેજી ભણવાનું છે એટલે કે ઇંગ્લિશ તો એમાં આપણે શું ભણીશું તો મેં તમને અગાઉના વિડીયોમાં ક્યુ સુધી શીખવાડી દીધું છે બરાબર બાળકો હવે આજના વિડીયોમાં આપણે આર શીખીશું બરોબર આર એટલે રેબિટ રેબિટ આર ફોર રેબિટ રેબિટ એટલે સસલું અહીંયા જો લખ્યું છે ને કે આર ફોર રેબિટ રેબિટ એટલે સસલું આને શું કહેવાય સસલું તમે ઓળખો છો ને સસલું તો તમે રમાડ્યું પણ હશે ને જોયું પણ છે બરાબર બાળકો તો જો આ મોટી એબીસીડીનો આર છે આ નાની એબીસીડીનો આર છે તો જો અહીંયા આર એ ફોર આર આર એ ડબલ બી આઈટી તો આર ફોર રેબિટ રેબીટ એટલે સસલું તો આ મોટી એબીસીડીનો અક્ષરો છે એ અને આ નાની એબીસીડીના તો આમાં પણ જો આર એફ ઓ આર આર એ ડબલ બી આઈટી રેબિટ થઈ ગયું બાળકો તો આર ફોર રેબિટ રેબીટ એટલે સસલું આર ફોર રેબીટ એટલે સસલું તો આને સસલું કહેવાય હવે જુઓ અને ગોટો આગળ શું છે જુઓ અને ગોટો તો તમને આર બીજે એ બીસીનું આર છે ને આને કેપિટલ અને આને સ્મોલ કહેવાય બાળકો તો આ આમાં લખીને બતાવ્યું છે તો આપણે ઘૂંટવાનું છે તો ચાલો આપણે ઘૂંટીશું ટપકાવાળું છે ને તો તમારે આ રીતે પહેલાં આના પર આ રીતે ઘૂંટવાનું છે તો તમને આર બનાવતા શીખવાડી દીધું છે અહીંયા જો આ રીતે તમે અમારે ઘૂંટીને પછી આના જેવો આમ આકાર આપવાનો એટલે તમારે થઈ જશે આર બરાબર બાળકો થઈ ગયું હવે આપણે આગળ જોઈએ બોલો ઘૂંટો અને લખો તો ચલો બાળકો તમારે પહેલાં શું કરવાનું છે બોલવાનું છે અને પછી અહીંયા ટપકાવાળા આર આપ્યા છે એ તમારે ઘૂંટવાના છે અને અહીંયા જે ખાના આપ્યા છે એમાં તમારે આર ફોર રેબિટ બોલીને લખવાનું છે બરાબર બાળકો તો ચલો પહેલાં બોલી લઈએ આર ફોર રેબિટ આર ફોર રેબિટ આર ફોર રેબિટ

આર ફોર રેબીટ તો થઈ ગઈ બાળકો હવે આપણે આર બોલી બોલીને લખવાનું છે બરોબર તો ચલો પેલા ઘૂંટીએબીટ આર ફોર રેબીટ આર ફોર રેબીટ ધીરે ધીરે તમારે ઘૂંટવાનું

आर फोर रेबिट आर फोर रेबिट आर फोर रेबिट बिज लाइनमा पनि लखाइ गुडको तान्ति अक्षर लु हे आग बिजी मा लखिए आर फोर रेबिट आर फोर રેબિટ આર ફોર રેબિટ આર ફોર રેબીટ રેબિટ લખાઈ ગયું બાળકો હવે તમારે પેલી બિસનો હાર લખાઈ ગયો

আর ফোর রেবিট তো এইগি বারো কোভি আগর ছিল লাইন মা লক্ষ বলি না আর ফোর রেবিট আর ফোর রেবিট আর ফোর রেবিট আর ফোর আর ফোর আর ফোর તો બાળકો થઈ ગયું બીજી હેબી સુડિયોનું આ ફોર હેબિટ હવે આપણે શું કરીશું આગળ જોઈએ અહીંયા જો ચિત્ર આપેલું છે તો આને શું કહેવાય રેડિયો પહેલાંના જૂના જમાનામાં બાળકો તમને ખબર છે રેડિયો હતો હવે ફોન ટીવી એ બધું આવી ગયું છે તો પહેલાં શું હતું બાળકો રેડિયો અને શું કહેવાય રેડિયો તો આરેઓ એટલે રેડિયો એટલે રેડીએ બરોબર હવે શું છે મૂળાક્ષર આર નીચે લીટી કરો આગળ શું લખ્યું છે કે મૂળાક્ષર આર નીચે લીટી કરો તો જો બાળકો અહીંયા એક બે ત્રણ અને ચાર સ્પેલિંગ આપેલા છે બોક્સમાં તે બોક્સમાં તમારે અંદર આર જોવાનું છે આ બીજી આ આર છે ને એ આ તમારે સ્પેલિંગમાં ગોતવાનું છે અને અહીંયા નીચે લીટી કરેલી છે જો અહીંયા ઉદાહરણ કરીને આપ્યું છે આર એટી રેડ એટલે ઉંદર તો જો અહીંયા નીચે આર ની નીચે લીટી કરી છે એ રીતે તમારે આમાં જોવાનું છે કે આર ક્યાં છે આ ત્રણે સ્પેલિંગમાં બરોબર અને એના નીચે લીટી કરવાની છે તો ચલો આ સ્પેલિંગમાં ક્યાં છે આર યુજી તો પહેલો આર છે ને તો અહીંયા ચલો આના નીચે લીટી કરો આ રીતે ટીચર કરે છે એ રીતે હવે બીજા સ્પેલિંગમાં જવો આર આઈ એસ કે તો પહેલો આમાં પણ આર જ છે તો અહીંયા લીટી કરો થઈ ગયું હવે આ બીજા સ્પેલિંગમાં જોઈએ આર ઓ એ ડી તો આમાં પણ પહેલો ડી છે અરે આર છે તો અહીંયા લીટી કરો થઈ ગઈ બાળકો હવે આગળ જોઈએ અહીંયા લીટી થઈ ગઈ બધામાં આ રીતે તમારે લીટી કરવાની પણ બધા જ પહેલે મૂળાક્ષરો પર કરવાની નથી બરાબર બાળકો આર કીધો છે ને અહીંયા આર એટલે આર ઉપર જ કરવાની આ ચારેમાં બાકીમાં કરવાની નથી અને આગળ જોઈએ ચિત્ર સાનું છે રોકેટનું સાનું છે બાળકો

અલગ છે જેમ કે આર ફોર રેબિટ એટલે સસલું હતું એમાં અહીંયા આર ફોર રોઝ રોઝ એટલે ગુલાબ આને શું કહેવાય બાળકો ગુલાબ ગુલાબ પણ તમે જોયું છે ને અને ઓળખો છે ને ગુલાબને તો આર ફોર રોઝ રોઝ એટલે ગુલાબ તો જો અહીંયા આર એ ફોર આર ફોર આર ઓ એસી રોઝ એટલે ગુલાબ શું થાય રોઝ એટલે ગુલાબ તો આર ફોર રોઝ રોજ એટલે ગુલાબ તો પહેલી એ બી સીડીનું આ એમાં પણ રોઝ એટલે ગુલાબ ને ને

ટપકા વાળા પર એટલે તમને હાર બનાવતા આવડી જાય તો અહીંયા પહેલાં લીટી કરવાની છે આના પર જ કરવાનું એટલે તમને આવડી જશે પછી આ બાજુ ફરી લીટી કરવાની છે આ રીતે અને અહીંયા આના જેવો આમ આકાર છે ને એવો અહીંયા આકાર આપવાનો તો થઈ ગયું બાળકો આર તો આ રીતે તમને હાર બનાવતા આવડી જશે એના પર ગૂંટશો એટલે બરાબર બાળકો હવે આગળ જોઈએ બોલો ગૂંટો અને લખો તો બાળકો તમારે બોલવાનું છે પછી ઘૂંટવાનું છે અને લખવાનું છે તો ચલો પહેલાં આપણે બોલીએ આર ફોર રોસ 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 આર ફોર રોસ

রুস আর রুস আর রুস তো হয়ে গিয়ে বিজে আসুন আর গুটিস আর ফোর রুস আর ফোর রুস আর ফোর রুশ আর ফোর রুশ আর ফোর রুশ আর ফোর রুস

रोज रोस बिजी लाइनमा लिसु आर फोर रोज 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 आर फोर रोस बा बिजी लाइनमा लिसु आर फोर रोज आर फोर

रोज आर फोर रुज आर फोर रुस आर फोर रुस आर फोर रुज आर फोर रुस तो थी गये बड़ा को तो लखाई गए आर फोर रूस हमें आगे जोए ટપકા જોડો અને મૂળાક્ષરમાં રંગ પૂરો તો બાળકો અહીંયા અને તમારે આ ટપકાને લીટીથી ઘાટું કરીને આખો આર બનાવવાનો છે આ રીતે બરાબર બાળકો તો ચલો આપણે ટપકાવાળું જોડીએ આ રીતે તમારે ધીરે ધીરે જોડવાનું છે એટલે તમને એના જેવો હાર બની જશે બરોબર બાળકો તો જો અહીંયા હાર બની ગયો છે એના જેવો થઈ ગયું ને બાળકો હાર તો ચલો હવે બીજો બનાવીએ આ બાજુ અહીંયા લીટી કરેલી છે તો આપણે અહીંયાથી જેમ જેમ આકાર આપેલો ટપકાળો એના પર જ તમારે ઘૂંટવાનું છે આ રીતે ચલો બીજો પણ બની ગયો બાળકો હવે ત્રીજો હાર બનાવીએ માખો હાર બનાવવાનો છે ચલો આપણે ધીરે ધીરે બનાવીએ આ રીતે આરામ કરીને ઉપર ઉપર ધીરે ધીરે પેન્સિલ ફેરવવાની એટલે બની જશે તો થઈ ગયા બાળકો આના જેવર તમારે બરાબર બાળકો અને સરસ ઘાટો કરવાનો એટલે તમને સારો દેખાશે ને કલર પણ મસ્ત પૂરવાનો બરાબર બાળકો તો જો લો ટીચરે આર બનાવી દીધો એક એક બે અને ત્રણે ત્રણ આર ઘૂંટાઈ ગયા હવે આમાં શું કરવાનું છે રંગ પૂરવાનો છે તો તમે આ લાલ કલરનો રંગ આમાં પૂરી દેજો બરોબર બાળકો તો જેવા એક સરખા રંગ સરસ લાગશે અને તમારે પાના નંબર અઢાર અને પાના નંબર ઓગણીસ એટલે કે એટી નઈન્ટી તમારે પાના નંબર પૂરવાનું છે અને નોટમાં એથી આર પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બંનેના અક્ષરો તમારે નોટમાં લખવાના છે અને બંને એબીસીડી એક સાથે લખીને વાંચીને તૈયાર કરવાની છે અને આ બંને પેજ તમારે નોટમાં પણ લખવાના છે આર બોલી બોલીને અને ઘરકામમાં તમારે આર બંને આર લખવાના છે અને પહેલી એબીસીડી બીજી એબીસીડી આખી બોલીને લખવાની છે અને ચોપડીમાં તમારે આ હોમવર્ક પૂરું કરવાનું છે